વર્ષ 1996 માં બનાવેલ ભાદર બે સિંચાઈ યોજના પરત્વે સિંચાઈ વિભાગ દ્વારા 85 જેટલા અને 450 જેટલા પરિવારની પુનઃવસવાટની કામગીરીઓ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન તેઓએ સનદમાં ભૂખી ગામ લખવામાં આવેલ, પરંતુ આ જમીન ધોરાજી શહેરના સર્વે નંબર લાગુ પડે છે તેને લઈને ઘણા વર્ષથી ચાપાતર ગામના આગેવાનોએ અને લોકોએ રજૂઆત કરેલ અને સરકારને પણ રજૂઆત કરી. પણ આ લાંબી લડાઈ બાદ ભાજપ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયાને રજૂઆત કરેલ અને મહેન્દ્રભાઈએ પાણી પુરવઠા વિભાગ અને જળસંપત્તિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને વિસ્થાપિત પરિવારજનોના હિતમાં તેઓને સુધારેલ સનદ કરીને આજ રોજ 85 જેટલા પરિવારજન અને 450થી પણ વધારે લોકોને ધોરાજી નગરપાલિકા વિસ્તાર માટેની સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ચાપાતર ગામના લોકોને નગરપાલિકામાં સમાવેશ કરાતા તમામ પ્રકારના લાભો મળવા પાત્ર બનશે. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેના ભૂખી એટલે ચાપાતર એટલે હવે એ ધોરાજીનો એક નગરપાલિકાનો ભાગ બની રહ્યો છે. 1996માં ભાદર બે ડેમની શરૂઆત થઈ અને 2003ની અંદર આ ડેમ પૂર્ણ થયો. આ ડેમ બનતી વખતે જે કેટલાક પરિવારો જે વિસ્થાપિતો તરીકે એમના હક એમને સનદો અને જમીનો સોંપાયેલી, પરંતુ ભૂખીના નામે સનદો અપાઈ જવાને કારણે ખૂબ લાંબા સમયથી એટલે કે 21 વર્ષથી આ સનદો હતી પણ એમને કોઈ પ્રાથમિક સુવિધા અંગેના હકો મળતા ન હતા. આ સનદમાં સુધારો થાય, એમને જે વિસ્તારમાં પ્લોટો આપ્યા છે ત્યાં પ્રાથમિક સગવડતા ઊભી થાય એના માટેના આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય આદરણીય મહેન્દ્રભાઈ અને બીજા કેટલાક પદાધિકારીઓ અને અધિકારીઓની રજૂઆતો અને આ વિસ્થાપિતો જે હતા કે જેમને વસવાટ કરતાં પણ પ્રાથમિક સગવડતાઓ નહોતી મળતી એ પણ વારંવાર રજૂઆતો માટે અમારી પાસે આવતા. રાજ્ય સરકારના અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે કોઈ પણ પરિવાર ઘર વિહોણો ન રહે એને બરાબર ધ્યાનમાં રાખીને આ સનદોમાં અમારા સિંચાઈ વિભાગના જેમણે જમીન સંપાદન કરી હતી એમાં સુધારા કરાવીને અમે આ ભૂખી એટલે ચાપાતર ગામને આ વિસ્થાપિતોને ધોરાજી નગરપાલિકાની સનદો આપીને આ સુધારા સાથે સનદો આપીને લગભગ 85 જેટલા કુટુંબોને પોતાના વિસ્તારમાં જ્યાં રહે છે તમામ પ્રકારની પ્રાથમિક સગવડતા મળે, સુવિધા મળે એ રીતની આજે માનનીય ધારાસભ્ય અને સૌની ઉપસ્થિતિમાં સનદો આપી છે. નગરપાલિકા તરફથી હવે એમને તમામ પ્રકારની સુવિધાઓ મળતી થશે. આજે તો અમે અહીંયા ખાસ કરીને આ જે ગરીબ લોકો, નબળા લોકો, વિસ્થાપિત અને પરિવાર એને સનદો માટે 85 કુટુંબને સનદો મળે અને એમના હક મળે એના માટે આવ્યા છીએ. એટલે ત્યાંનો જે કંઈ સવાલ છે આ પછી કહીશું. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીજા, ધોરાજી.